નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું ગૌતમ. આજે આપણે વીટીવી વિશેષની અંદર વાત કરીશું રાજકોટની જે એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ ઉદ્યોગો સાથે સંકળાયેલા જે ઉદ્યોગો છે તે બાબતે. એક કહી શકાય કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જો સૌથી મોટું કોઈ એન્જિનિયરિંગ ઉદ્યોગોનું હબ હોય તો તે રાજકોટને ગણવામાં આવે છે. શા માટે હબ ગણવામાં આવે છે, કેટલા લોકો અને કઈ રીતે આ જે સમગ્ર જે ઉદ્યોગો છે તે કામ કરે છે, આ તમામ બાબતો વિશે આજે આપણે વિશેષમાં ચર્ચા કરીશું આજના વીટીવી વિશેષમાં. સૌરાષ્ટ્રમાં આવેલું રાજકોટ તેની અનેક વિશેષતાઓના કારણે જાણીતું છે. રાજકોટવાસીઓ પોતાની રહેણી કરણી અને ખાણીપીણી માટે જાણીતા છે, જેના કારણે રાજકોટને રંગીલું શહેર પણ કહેવાય છે. તો રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ શહેર પણ છે, જ્યાં એવા અનેક ઉદ્યોગ ધમધમી રહ્યા છે કે જેની વિદેશમાં પણ બોલબાલા છે. રાજકોટમાં ઓટો પાર્ટસ, કાસ્ટિંગ, 4G, સબમરન્સ પંપ, ડીઝલ એન્જિન, CNG લેથ અને પ્લાસ્ટિક મશીનરી, આ તમામ પ્રકારના લગભગ નાના મોટા 5,000થી વધુ એન્જિનિયરિંગ ઉદ્યોગો આવેલા છે, જે હજારો લોકોનું આજીવિકા માટેનું સાધન છે. રંગીનું રાજકોટ જેમ ખાણીપીણીની અંદર દેશભરમાં પ્રચલિત છે, તે જ રીતના અહીંનો એન્જિનિયરિંગ ઉદ્યોગ છે તે વિશ્વભરની અંદર પ્રચલિત છે. રાજકોટ એક એવું શહેર છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ જો વિસ્તારની અંદર એન્જિનિયરિંગ એસોસિએશન છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનું હૃદય ગણવામાં આવે છે. આ પ્રકારની આખી ઓળખ ધરાવતું આ ઇન્ડસ્ટ્રીયલ જે વિસ્તાર છે, આ પ્રકારનું જ્યારે એન્જિનિયરિંગ ઉદ્યોગ છે તે કઈ પ્રકારે કામ કરે છે, તેમાં નાના ઉદ્યોગો હોય, મોટા ઉદ્યોગો હોય, હજારો નાના ઉદ્યોગો છે તે જોબ વર્ક કરતા ઉદ્યોગો છે તે આ એન્જિનિયરિંગ ઉદ્યોગની અંદર જોડાયેલા છે. લાખો લોકો કર્મચારી, મજૂર અથવા તો માલિકના સ્વરૂપે આ જે ઉદ્યોગ છે તેની સાથે જોડાયેલા છે. ત્યારે કઈ રીતના આ સમગ્ર જે ઉદ્યોગ છે તે કામ કરે છે, રાજકોટની અંદર શા માટે આટલા મોટા પ્રમાણમાં એન્જિનિયરિંગ ઉદ્યોગ છે તે આવેલો છે, સાથોસાથ છેલ્લા 1-2 વર્ષની અંદર જેમાં જે થયેલા ફેરફારો છે તે કઈ પ્રકારના છે, આવો જાણીએ રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ વિશે કે જેણે આખા વિશ્વની અંદર રાજકોટનું ફલક સ્વરૂપે આગળ વધાર્યું છે. કોઈપણ દેશનો વિકાસ તેના ઉદ્યોગ પર જ નભતો હોય છે. જે દેશમાં મોટા પાયે ઉદ્યોગો વિકસ્યા છે તે દેશ વિશ્વનો શક્તિશાળી દેશ બન્યો છે. પશ્ચિમના કોઈપણ દેશના ઇતિહાસનું પન્નું પલટીએ તો તે દેશના વિકાસમાં માત્ર ને માત્ર તેના ઉદ્યોગોનો જ ફાળો જોવા મળે છે. આજે રાજકોટ સમૃદ્ધ અને વિકસિત છે, તેની પાછળ તેની ઇન્ડસ્ટ્રીઝનો હાથ છે. ત્યારે રાજકોટના ઉદ્યોગને સમજવા અમે રાજકોટ પહોંચ્યા. રાજકોટમાં સૌપ્રથમ ડીઝલ એન્જિનનું ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, પરંતુ સમયની સાથે ડીઝલ એન્જિનની માંગ ઘટતા રાજકોટ શહેરમાં કાસ્ટિંગ અને ફોર્જિંગ ખૂબ જ મોટા પ્રમાણમાં થવા લાગ્યું. કાસ્ટિંગ અને ફોર્જિંગનું ઉત્પાદન વધ્યું તેની પાછળનું કારણ એ છે કે ડીઝલ એન્જિન બનાવવાની પહેલાથી જ રાજકોટના ઉદ્યોગકારોમાં આવડત હતી. પ્લાસ્ટિકના મશીન, પ્લાસ્ટિકના કમ્પોનન્ટ બનાવવા માટે કે પ્લાસ્ટિક શીટ બનાવવા માટેની મશીનરીનું ઉત્પાદન પણ રાજકોટમાં થાય છે. એ ઉપરાંત પ્લાસ્ટિકના કમ્પોનન્ટ પણ રાજકોટમાં ઘણા પ્રમાણમાં બની રહ્યા છે. એ સિવાય ઓટો પાર્ટ્સની સાથોસાથ એસોસિએટેડ ઇન્ડસ્ટ્રી જેમ કે ગિયર, બેરિંગ્સ, આવા બધા પણ ઘણા યુનિટો આવેલા છે કે જેનું વિશ્વમાં નામ છે. કાસ્ટિંગ ફોર્જિંગ ખાસ એક્સપોર્ટ થાય છે, એ સિવાય ઓટો કમ્પોનન્ટ વિપુલ પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે, અને આજકાલ થોડા મશીન ટૂલ પણ એક્સપોર્ટ થઈ રહ્યા છે. મશીન ટૂલમાં CNC મશીન્સ પર્ટિક્યુલરલી વધારે થઈ રહ્યા છે. વર્ષોથી નાની મોટી ઇન્ડસ્ટ્રી રાજકોટમાં કાર્યરત હતી, તે પહેલા ડીઝલ એન્જિન માટે કામ કરતા હતા. ધીમે ધીમે ડીઝલ એન્જિનમાં મંદી આવતી ગઈ તો ઓટો પાર્ટ્સ તરફ લોકો ડાયવર્ટ થયા છે, અને કાસ્ટિંગ ફોર્જિંગ બનાવવા માટે સ્કિલ જેની જરૂરિયાત હોય એ વર્ષોથી અહીંયા ઉદ્યોગ હોવાને લીધે સ્કિલ ડેવલપ થતી ગઈ છે. એટલે કોમ્પિટિટિવનેસ આવી ગઈ છે કે રાજકોટ છે એ વર્લ્ડમાં કોમ્પિટ કરે છે, અને વર્લ્ડ વાઇડ એક્સપોર્ટ પણ અહીંથી થઈ રહ્યું છે. હા, કાસ્ટિંગ ફોર્જિંગમાં ખાસ આબોહવાની અસર હોય છે, જેમ કે બ્રાસ પાર્ટ માટે જામનગરનું વાતાવરણ અનુકૂળ છે, તો એવી રીતે કાસ્ટિંગ ફોર્જિંગ માટે રાજકોટનું વાતાવરણ અનુકૂળ છે, અને સારી ક્વોલિટીનું કાસ્ટિંગ અને ફોર્જિંગ અહીંયા તૈયાર થઈ રહ્યું છે. એ
રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ વિશે જાણવા માટે એન્જિનિયરિંગ એસોસિએશન રાજકોટના પ્રમુખ સાથે વાત કરી અમે આગળ વધ્યા અને રાજકોટની ઇન્ડસ્ટ્રી મેટોડા જીઆઈડીસીમાં આવેલી રૂપકલા એન્જિનિયર્સમાં પહોંચ્યા. આ ઇન્ડસ્ટ્રીઝમાં ગિયરબોક્સ બનાવાય છે અને તેને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. રૂપકલા એન્જિનિયરિંગ પહોંચીને આ ઇન્ડસ્ટ્રીઝ વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો. ઉદ્યોગોની અંદર એન્જિનિયરિંગ એસોસિએશન છે તે હૃદય સમાન ગણવામાં આવે છે, કેમ કે ખૂબ જ મોટા પ્રમાણમાં નાનાથી લઈને મોટા ઉદ્યોગો રાજકોટની અંદર આવેલા છે. મહત્વનું છે કે સીએનસી વીએમજીથી લઈને ગિયરબોક્સ સુધીના તમામ જે નાના મોટા ઉદ્યોગો છે કે જે એન્જિનિયરિંગ એસોસિએશન સાથે સંકળાયેલા છે તે તમામ ઉદ્યોગો રાજકોટની અંદર અને ખાસ વાત કરવામાં આવે મેટોડા જીઆઈડીસીની અંદર પણ આવેલા છે. જ્યારે રાજકોટમાં વીજીવીની ટીમ છે તે અત્યારે મેટોડા જીઆઈડીસીની અંદર પહોંચી છે. રૂપકલા એન્જિનિયર્સ કે જેમના માલિક છે વિરલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. વિરલભાઈ, ખાસ એન્જિનિયરિંગ એસોસિએશનની અંદર આપની જે ઇન્ડસ્ટ્રી છે એક આગવું નામ ધરાવે છે, કહી શકાય કે જે આપની પ્રોડક્ટ છે એ પણ યુનિક છે, ત્યારે કઈ પ્રોડક્ટનું આપ ઉત્પાદન કરો છો, કેટલા સમયથી આ પ્રોડક્ટ સાથે જોડાયેલા છો અને કઈ કેટલું મહત્વ છે આનું? અમે 40થી વધારે વર્ષથી આ બિઝનેસની અંદર છીએ. અમે હાર્ડન એન્ડ ગ્રાઉન્ડ ગિયર્સ બનાવીએ છીએ 1 મીટરથી 1.5 મીટર સુધીના, અને અમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝને સર્વ કરીએ છીએ, જેમ કે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ છે, માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે અને ગિયરબોક્સ ઇન્ડસ્ટ્રીઝ છે. અમે હાઈ પ્રિસિઝન ગિયર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને 1 મંથની અંદર અમે 4-5 હજાર કમ્પોનન્ટ ડેવલપ કરીને બનાવીને સપ્લાય કરીએ છીએ. અમે બધા કમ્પોનન્ટ્સ ઓઈએમ સપ્લાયમાં આપીએ છીએ. કઈ જગ્યાએ એક્સપોર્ટ કરો છો આપ જે મટીરિયલ બનાવો છો તે? અમે યુરોપની અંદર નેધરલેન્ડ છે, જર્મની છે, યુકે છે, એવા કન્ટ્રીઝની અંદર અમારે ડાયરેક્ટ કમ્પોનન્ટ સપ્લાય કરીએ છીએ. વાત કરવામાં આવે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન એક આગવી પ્રતિભા ધરાવે છે, શું મહત્વ છે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય કે અન્ય જે રો મટીરિયલ બનાવવાના હોય તેમાં? રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગની અંદર તમને વાત કરું તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ સારી છે અને ઘણી બધી છે. ઘણા બધા નાના નાના મેન્યુફેક્ચરર્સ થઈ અને ડેવલપ કરીને બનાવે છે કમ્પોનન્ટ. રાજકોટની અંદર કોઈ પણ જાતના કમ્પોનન્ટ્સ બહુ જ જલ્દી ડેવલપ થઈ જાય છે અને ખૂબ જ વ્યાજબી દરે બની શકે છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની વાત કરવામાં આવે, છેલ્લા 40 વર્ષથી આપનો પરિવાર કહી શકાય કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, ભવિષ્ય શું છે? કેમ કે એક નાનું કહી શકાય કે ઉદ્યોગ હતું એમાંથી જે રીતના અત્યારે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અથવા તો આપના ઉદ્યોગની વાત કરવામાં આવે, ભવિષ્ય કઈ રીતના જુઓ છો? આ બિઝનેસ આ એન્જિનિયરિંગ એક એવી લાઈન છે જે કોઈ એમાં હરરોજ નવી નવી રિક્વાયરમેન્ટ અને નવી નવી વસ્તુ થતી રહી છે. હવેના સમયમાં જે ઇલેક્ટ્રિકનો જમાનો આવી રહ્યો છે અને ટ્રાન્સમિશનની અંદર બધું અપગ્રેડેશન આવી રહ્યું છે, પોલ્યુશનને ઓછી કરવાની વાત આવી રહી છે, એના માટે રાજકોટની ઇન્ડસ્ટ્રી ખૂબ જ સજ્જ છે અને એના દરેક રીતેના પાર્ટ્સ અને કમ્પોનન્ટ ખૂબ સારી રીતે ડેવલપ થઈ શકે એવી નામના અને સારું અહીંયા થઈ શકે એવા બધા જ પ્રોસ્પેક્ટ્સ અહીંયા કંપનીઓ અવેલેબલ છે. જે રીતના વાત કરવામાં આવે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન છે તે સૌરાષ્ટ્રનું હબ ગણવામાં આવે છે, ગુજરાતનું હબ ગણવામાં આવે છે, તો બીજી તરફ આ પ્રકારના જે ઉદ્યોગો છે કે જે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં પણ એક આગવી પ્રતિભા ધરાવે છે, ત્યારે કહી શકાય કે એક સારું ભવિષ્ય, એક તરફ કહી શકાય કે રોજગારીનો મુખ્ય માપદંડ જો કહી શકાય સૌરાષ્ટ્રની અંદર તો તે અત્યારે એન્જિનિયરિંગ એસોસિએશન છે તેને ગણવામાં આવી રહ્યો છે. રંગીલા રાજકોટમાં હજુ પણ કેટલીક ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈશું અને ત્યાં જઈ વધુ કેટલીક રસપ્રદ વાતો જાણીશું. વીટીવી વિશેષમાં હાલ સમય થઈ ચૂક્યો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એક વખત આપણે આજે જે ચર્ચા કરી રહ્યા છીએ રાજકોટના ઓટો ઇન્ડસ્ટ્રીઝની અને એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝની, ત્યારે આ ચર્ચા આપણે વિરામ બાદ પણ યથાવત રાખીશું. વીટીવી વિશેષમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે આજે જાણી રહ્યા છીએ કે રાજકોટની અંદર જે એન્જિનિયરિંગ સેક્ટરના ઉદ્યોગો છે તે કઈ રીતના કામ કરે છે, એન્જિનિયરિંગ ઉદ્યોગો શા માટે આટલા વિશાળ પ્રમાણમાં રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે, જે મોટા ઉદ્યોગો છે તે આ જે એન્જિનિયરિંગ સેક્ટરની અંદર છે તેમ નાના ઉદ્યોગોનું પણ મહત્વ એટલું છે. નાના ઉદ્યોગો આશરે 5,000થી વધુ આવેલા છે, જેને સ્મોલ અથવા તો મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે તે કહેવામાં આવે છે. આ સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી કઈ રીતના એન્જિનિયરિંગ સેક્ટર સાથે જોડાયેલી છે, કઈ રીતના કામ કરે છે, કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે અને તેની મશીનરી કઈ રીતના બનાવવામાં આવે છે, આ તમામ બાબતે હવે આપણે ચર્ચા કરીશું. વીટીવીની ટીમે રાજકોટમાં મોટા ઉદ્યોગોનું રિયાલિટી ચેક કર્યું, ત્યારબાદ અમે આગળ વધ્યા અને શહેરના નાના ઉદ્યોગ ગૃહોમાં પહોંચ્યા.
આપને જણાવી દઈએ કે રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગ મોટા ઉદ્યોગ કરતા નાના ઉદ્યોગ પર વધુ નિર્ભર છે અને તેમાંય જો વાત કરવામાં આવે તો કાસ્ટિંગ, ફોર્જિંગ અને સીએનસી મશીનના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે. આ તમામ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં લોકો રોજગારી મેળવી રહ્યા છે. સાથોસાથ અહીં સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટમાં 5000 જેટલા એવા યુનિટ આવેલા છે જેમાં ઉત્પાદન નથી થતું પરંતુ જોબ વર્ક કરવામાં આવે છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગની અંદર મોટા ઉદ્યોગોની સાથે સાથે નાના ઉદ્યોગોનું પણ એટલું જ મહત્વ રહેલું છે, કેમ કે મોટાભાગના જે કર્મચારીઓ કે જે પોતાનો રોજગાર છે તે મેળવે છે, મજૂરો છે તે નાના ઉદ્યોગો સાથે જોડાયેલા છે. ખાસ વાત કરવામાં આવે જે સીએનસી વીએમસી મશીનનો જે ઉપયોગ છે તે મોટા પ્રમાણમાં રાજકોટના જોબ વર્ક ઇન્ડસ્ટ્રીઝની અંદર કરવામાં આવે છે, ત્યારે આ ઉદ્યોગોને લઈને ખાસ વાત કરવામાં આવે તો જે જોબ વર્કનું જે મોટાભાગનું કામ છે તે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર નાના ઉદ્યોગોની અંદર કરવામાં આવે છે. તેમાં જે ખાસ વાત કરવામાં આવે ઓટો પાર્ટ્સની અંદર જે કહી શકાય કે નાના પાર્ટ્સ જે બનાવવામાં આવે છે એ તમામ પાર્ટ્સ છે તે જોબ વર્કની અંદર કરવામાં આવે છે. અને રાજકોટની જો વાત કરવામાં આવે તો મોટાભાગના જે જોબ વર્કના જે કહી શકાય 1000થી વધુ ઉદ્યોગો રાજકોટ શહેર એન્જિનિયરિંગ એસોસિએશન અંતર્ગત આવેલા છે. રાજકોટના અમે નાના ઉદ્યોગોમાં પહોંચ્યા ત્યાં અમને શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝના માલિક અશોકભાઈ મળી ગયા. આપણી સાથે અશોકભાઈ છે કે જે આ પ્રકારની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. અશોકભાઈ, ખાસ એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આજે તમે જે સ્પેર પાર્ટ્સ બનાવો છો ઓટોના, કઈ રીતના આનું મેન્યુફેક્ચરિંગ થાય છે, એ કઈ રીતના થાય છે આખું? આ એક અમારી પાસે આ રીતનું રો મટીરિયલ આવે છે, ત્યારે પછી અમે આ મશીન અમારું સીએનસી કહેવાય, આમાં અમે એનો પ્રોગ્રામ નાખેલો હોય જે કંપનીની ઓલા મોટે જે એની ડિઝાઇન આવી હોય એ પ્રમાણે એનો પ્રોગ્રામ સેટ કરી અને અહીંયા અમે એને નંગ આ રીતે પછી આનો જે પ્રોગ્રામ નાખેલો હોય ને એનો જે ટર્નિંગનો એ પ્રોગ્રામ અમે ચાલુ કરીએ એટલે એમાં એનું બધા ટૂલ એના ટૂલ ટેબલ છે કરેટ આવે છે, એમાં અલગ અલગ જાતના ટૂલ લગાડેલા હોય છે જે આમાં પ્રોસેસમાં જે કરવાનું થતું હોય ને એ બધા ટૂલ અલગ અલગ લગાડેલા હોય છે, એને એ કમાન્ડ આમાંથી મળે પ્રોગ્રામ દ્વારા, પછી એનું કામ ચાલુ કરે મશીન ચાલુ કરીએ એટલે પછી એ ટર્નિંગ થઈ અને આ રીતની બની જાય છે. પછી હજી આમાં એક પ્રોસેસ થાય છે, એ પહેલાં અમે આને કેમિકલવાળા કરીએ છીએ. કેમિકલ જે આજે કેમિકલયુક્ત પાણી છે આમાં મૂકવામાં આવે છે, એનું શું કારણ હોય છે? આ કેમિકલયુક્ત પાણીમાં મૂકવા એનો કાટ નથી લાગતો, કાટ ન લાગે આમાં, આની ઉપર એનું લેયર થઈ જાય એટલે એનું કાટ ન લાગે. ત્યારબાદ શું પ્રોસેસ કરવામાં આવે? આજે પ્રોસેસ પૂરી થઈ પછી એનું પેકિંગ સીધું ઓકે થઈ જાય એટલે પેકિંગમાં ચાલ્યું જાય. કઈ કઈ તમે સ્પેર પાર્ટ બનાવો છો? જે રો મટીરિયલ બેરિંગ બધા બનાવીએ છીએ, બ્રાસની આઈટમ બનાવીએ છીએ. કેટલું કઈક અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝનું જોબ વર્ક રાખો છો? કેટલું મહિને કેટલું અંદાજિત પ્રોડક્શન? પ્રોડક્શન તો અત્યારે તો મંદીનો માહોલ છે, પણ પ્રોડક્શન હોય ત્યારે ઘણું બધું પ્રોડક્શન નીકળે, આ મશીન એટલા સ્પીડી હોય એટલે. કેટલા સમયથી આ ઉદ્યોગ સાથે આપ જોડાયેલા છો અને અત્યાર સુધીમાં કઈ કઈ પ્રોડક્ટ તમે મેન્યુફેક્ચરિંગ કરેલી છે અને કઈ કઈ વસ્તુનું જોબ વર્ક કરેલું છે? અમે મોટાભાગનું જોબ વર્ક જ કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ અમે નથી કરતા અને અમે 10 વર્ષથી આ સાથે જોડાયેલા છીએ સીએનસી વર્ક. આ 1-1.5 વર્ષની અંદર શું ફેરફાર થયા છે? મંદી જે અનેક વાતો આવે છે, મંદીની આવે છે, કર્મચારીઓ પણ છૂટા થયાની વાતો આવે છે, શું આમાં હકીકત છે? હા, જોરદાર મંદીનો માહોલ છે અત્યારે, સ્ક્રેપના ભાવ પણ નીચે ગયા, કામ પણ નથી મળતું, એને હિસાબે અમે અમારો આ મશીનરી ચલાવવાનો ટાઈમ ઘટાડ્યો, 6 કલાકની શિફ્ટ કરી, એમાં આ લોકો જે બહારથી આવેલા છે યુપી બિહારથી એ લોકોનું અહીંયા એનો પૂરતું રોજીરોટી નીકળતી નથી 6 કલાકની કામગીરીમાં, એટલે એ લોકો પણ જતા રહ્યા છે ગામડે, એથી તો સારું એને ત્યાં મળી જશે કામ, અહીંયા પણ એટલું કામ નથી એટલે એ લોકો કર્મચારીઓ જાજે અમારે છૂટા, અત્યારે 50% નીચે સ્ટાફ આવી ગયો છે. બે ચાર મશીન વાળા એ બધા જોબ વર્ક જ કરે છે, પોતાનું મેન્યુફેક્ચરિંગ કોઈ પાસે નથી. ચોક્કસ તો જે નાના ઉદ્યોગો છે તેનું પણ ખાસ મહત્વ એન્જિનિયરિંગની અંદર રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે.
હજારોની સંખ્યામાં આ પ્રકારના યુનિટો છે તે રાજકોટ શહેરની અંદર આવેલા છે, તેમાં ખાસ વાત કરવામાં આવે મેટોડા જીઆઈડીસી છે, સાપર છે, આ ઉપરાંત વાવડી જીઆઈડીસી છે. આ તમામ જીઆઈડીસીની અંદર અલગ અલગ યુનિટો, અટિકા જીઆઈડીસી છે, આ તમામ જીઆઈડીસીની અંદર અલગ અલગ નાના નાના યુનિટો છે કે જે જોબ વર્ક દ્વારા જે મોટી કંપની છે તેમને આ ઓટો પાર્ટ્સના જે મેન્યુફેક્ચરિંગ છે તેની સપ્લાય કરે છે અને ત્યારબાદ તેનું જે કહી શકાય કે અંતિમ રૂપ છે તે ઓટો પાર્ટ્સને આપવામાં આવે છે. તો રાજકોટ અને દેશના વિકાસમાં જેનો મહત્વનો ફાળો છે તે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગે મંદીનો માર પણ સહન કરવો પડ્યો છે અને ફળ સ્વરૂપે બેરોજગારી તેમજ એન્જિનિયરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. એક અહેવાલ મુજબ છેલ્લા 3 વર્ષમાં ઓટો પાર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા 10,000 જેટલા મજૂરોએ પોતાની રોજગારી ગુમાવી છે અથવા તો તેના કામ કરવાના કલાકોમાં ઘટાડો આવ્યો છે. આખો દેશ જાણે છે ઓટો પાર્ટ્સ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, એટલે છેલ્લા 1 વર્ષથી મંદીનો માહોલ છે, એટલે કે પ્રોડક્શન 30-40% જેટલું ઘટી ગયું છે, એટલે લોકોએ કામના કલાકો ઘટાડેલ છે. આપણે એમ તો ન કહી શકીએ કે લોકોને છૂટા કરેલ છે, પણ ઓવરટાઈમ ન મળે કે કામના કલાકો ઘટે કે ઉધડા જે કામ કરતા હોય એ લોકોને પૂરતા પ્રમાણમાં કામ ન મળે એવા બધું પરિસ્થિતિ છે. અને આ મંદીમાંથી જેમ બને એમ જલ્દી બહાર આવશે ઓટો ઉદ્યોગ એવી અપેક્ષા અમે રાખી છીએ. હાલમાં તો મંદીનું ઘણું જ વાતાવરણ છે, લગભગ 40-50% જેવું કામનું ભરણ ઓછું છે, એટલે આ મંદીમાંથી સર્વે થવા માટે અમે પણ એક્સપેક્ટ કરીએ છીએ કે નેક્સ્ટ બજેટમાં ગવર્મેન્ટ કંઈક એવા સ્ટેપ્સ લે જેના લીધે ઉદ્યોગ ધંધાઓ સારા ચાલે. અને કારણ કે ઉદ્યોગ ધંધાઓ ઓટોમોબાઈલ્સને એ સારું ચાલે તો જ ઓટો પાર્ટ્સ, ઓટો ઇન્સ્યુલરીસ અને ઓટો કમ્પોનન્ટનું ઉત્પાદન વધી શકે. જો એ વધે તો જ રાજકોટના ઉદ્યોગને ફાયદો થાય, એટલા માટે અમે પણ એક્સપેક્ટ કરીએ છીએ કે ટૂંક સમયમાં તેજી તરફ જઈ શકાય. મંદી હોય કે તેજી હોય, પરંતુ એક વાત ચોખ્ખી ચટાક છે કે રાજકોટમાં અનેક લોકોની આજીવિકા માટેનું સાધન છે. રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગે અનેક લોકોને રોજગારી પૂરી પાડી છે. લગભગ 1 વર્ષની અંદર જે મંદીનો માહોલ છે તે આ ઇન્ડસ્ટ્રીઝને પણ અસર કરતો જોવા મળ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 3 વર્ષની અંદર 10,000 જેટલા જે કર્મચારીઓ છે, જે મજૂરો છે, તેમણે પોતાની રોજગારી છે તે ગુમાવી છે અથવા તો તેમના જે વર્કિંગ અવર્સ એટલે કે જે કામ કરવાના કલાકો છે તેમાં ઘટાડો આવ્યો છે. મહત્વનું છે કે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પણ જો વાત કરવામાં આવે તો પણ રાજકોટનું જે એન્જિનિયરિંગ જે કહી શકાય કે ઉદ્યોગ છે તે દેશની અંદર આગવી પ્રતિભા ધરાવે છે. માત્ર દેશમાં નહીં પરંતુ વિશ્વમાં પણ અનેક વિસ્તારોની અંદર આ જે એન્જિનિયરિંગ પ્રોડક્ટ છે જેમાં ઓટો પાર્ટ્સ અને જે ગેર ઉદ્યોગ મહત્વના છે આ તમામનું એક્સપોર્ટિંગ કરવામાં આવે છે, એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે એક કહી શકાય કે સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે આજીવિકા અને રોજગારીનું એક મુખ્ય માધ્યમ કે જેના થકી રાજકોટનું નામ સમગ્ર વિશ્વની અંદર ઓળખાય છે તો એ રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ છે. રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગોનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક હજુ ચાલુ જ છે. વીટીવી વિશેષની અંદર આજે આપણે જ્યારે ઓટોમોબાઈલ અને જે ઓટો એન્જિનિયરિંગ સેક્ટરની ચર્ચા કરી રહ્યા છીએ આ ચર્ચા હજુ પણ યથાવત રહેશે. હાલ સમય થઈ ચૂક્યો છે એક વિરામનો, વિરામ બાદ આપણે ફરી એક વખત આ જ બાબતે આગળ ચર્ચા કરીશું. વિરામ બાદ વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. આજે આપણે જ્યારે રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગોની ચર્ચા કરી રહ્યા છીએ આપણે જાણ્યું કે મોટા ઉદ્યોગો અને નાના ઉદ્યોગો એન્જિનિયરિંગ એક સેક્ટર સાથે કઈ રીતના જોડાયેલા છે. હવે આપણે ચર્ચા કરીશું કે એન્જિનિયરિંગ જે સેક્ટરો આવેલા છે તેની સાથે અન્ય કયા કયા સેક્ટરો છે તે સંકળાયેલા છે, જેમ કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે, ફોર્જિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, સીએનસી વીએમસી, આ તમામ પ્રકારના અલગ અલગ ઉદ્યોગો છે કે જે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી જે એન્જિનિયરિંગ ઉદ્યોગો છે તેની સાથે સંકળાયેલા છે. ચાલો હવે આપણે જાણીએ કે આ તમામ ઉદ્યોગો કઈ રીતના કામ કરે છે અને તે કઈ રીતના એન્જિનિયરિંગ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. વીટીવીની ટીમે રાજકોટના અનેક નાના મોટા ઉદ્યોગોની મુલાકાત લીધી. એન્જિનિયરિંગ ઉદ્યોગ સાહસિકોને મળ્યા પછી અમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યા. ગુજરાત અને ભારતની અંદર રાજકોટનું એન્જિનિયરિંગ એસોસિએશન, રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગો છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે. ખૂબ જ મોટી પ્રમાણમાં ઉદ્યોગો પણ આવેલા છે. આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ એન્જિનિયરિંગ ઉદ્યોગની અને એન્જિનિયરિંગ ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગોની. ત્યારે અત્યારે જે પ્લાસ્ટિક મશીનરી બનાવવામાં આવે છે ત્યાં આપણે પહોંચી ચૂક્યા છીએ, કારણ કે આ પણ એક એન્જિનિયરિંગ ઉદ્યોગનો એક ભાગ છે. આપણી સાથે હાર્દિકભાઈ છે તે આ સમગ્ર બાબતને લઈને વાત કરવા માટે જોડાયા છે. હાર્દિકભાઈ, ખાસ આ જે મશીન છે તેને શું કયા મશીન તરીકે ઓળખવામાં આવે છે અને તે કઈ રીતના આખું કામ કરે છે? આ જે મશીન છે તે પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન મશીનરી કહેવાય છે. આમાં આ જે આપેલું છે તે ફીડિંગ ઝોન છે, જ્યાંથી રો મટીરિયલ આપણે એન્ટર થાય છે. ત્યાર પછી આ આખું યુનિટ જે છે તેની ઇલેક્ટ્રિક પેનલ છે, જેમાં
હીટિંગ માટેના 5 ઝોન આપેલા છે અને દરેક ઝોનમાં ટેમ્પરેચર કંટ્રોલર મૂકેલા છે, જેથી કરીને કે કોઈ પણ મટીરિયલ પ્રોસેસ કરવું હોય તો એની સ્પેસિફિક હીટના સેટ પોઈન્ટ આપી અને આપણે મટીરિયલને ઓગાળી શકીએ છીએ. હીટિંગ કરવાનું મુખ્ય કારણ શું હોય છે જે પ્લાસ્ટિક હોય છે? હીટિંગ કરવા માટેનું મુખ્ય કારણ એ છે કે પ્લાસ્ટિક વસ્તુ કે એને તમારે ઢળાઈ કરવી હોય તો એને એના સ્પેસિફિક ટેમ્પરેચર પર મેલ્ટ કરાવવું પડે, તો જ આગળ તમે એને કોઈ પણ શેપમાં તમે ઢાળી શકો. એ ચોક્કસ મહત્વનું છે કે અલગ અલગ જે મેલ્ટ કરવામાં આવતા હોય છે, અલગ અલગ પ્લાસ્ટિકના અલગ અલગ ટેમ્પરેચર પણ અહીં મેન્ટેન કરવામાં આવતા હોય છે. આપણે આગળની પ્રક્રિયા પણ જાણવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ જે આ હીટિંગ ઝોનમાંથી બહાર આવે છે, કઈ રીતના આખી પ્રોસેસ થાય? હીટિંગ ઝોનમાંથી આગળ ફ્રન્ટમાં એમની ડાઈ લગાવેલી છે, જેને મોલ્ડ કહેવાય એન્જિનિયરિંગ લેંગ્વેજમાં. ત્યાર પછી એના સાઈઝર આપેલું છે કે જેમાં એની સાઈઝ છે તે આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી આખો ઝોન છે તે કુલિંગ સેક્શન છે કે જેમાં પ્રોડક્ટ એકવાર હીટિંગ થયા પછી સાઈઝ લઈ લે ત્યાર પછી એમને કુલિંગ આપીને ઠંડુ કરવાનું હોય છે. આ જે આ મશીનરી છે જેમાં તેનું શેપ મેન્ટેન કરવા માટેની છે, શેના માટેની છે? હા, એનો શેપ મેન્ટેન કરવા માટે આ એક ટેક ઓફ વસ્તુ છે કે જેનાથી એની લેન્થ, એની સાઇઝ, વિડ્થ દરેક વસ્તુઓ અહીંયાથી મેન્ટેન થાય છે. આને પ્લસ માઇનસ કરીએ એટલે એનાથી આ થિકનેસ કોઈ પણ વસ્તુ પેરામીટર મેન્ટેન થાય છે. ચોક્કસ. તો પાવડર સાઈઝનું જે કહી શકાય કે પ્લાસ્ટિક છે તેમાંથી આ પ્રકારની અત્યારે આપ જોઈ શકો છો જે ફિનિશ પ્રોડક્ટ તરીકે બહાર આવે છે તે આપને બતાવવાનો જે પ્રયત્ન છે તે કરીશું. કારણ કે જે રીતના આપ જોઈ શકો છો આ જે પટ્ટી છે ખાસ વાત કરવામાં આવે તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે છે તે પણ આપણે હાર્દિકભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. આજે તમે મટીરિયલ બનાવી રહ્યા છો તેનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવે છે? આ પ્રોડક્ટ છે એ એકચ્યુઅલમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રોલ્સના પ્લાસ્ટિક પેકેજિંગની પ્રોડક્ટ છે. આ પટ્ટીનો ઉપયોગ છે કોઈ પણ હેક્સો બ્લેડ હોય છે, બેન્સોની બ્લેડ હોય છે, એની જે તીથ હોય છે એ તીથ ગાર્ડના પ્રોટેક્શન માટેની પ્રોટેક્ટિવ સ્ટ્રીપ કહેવાય છે. અહીંયા કઈ કઈ પ્રોડક્ટો છે આપની કે જેઓ આપ ઉત્પાદન કરો છો અને કઈ કઈ જગ્યાએ એક્સપોર્ટ કરો છો? અન્ય આપણી પાસે ટૂલ્સના રિલેટેડ ઘણી બધી પ્રોબ્લેમ છે, જેમ છે CMC VMCના ટૂલ્સ હોલ્ડર માટેના પેકેજિંગ છે, જે બોક્સ ટાઈપના પેકેજિંગ હોય છે, વેલ્ડિંગ રોડ માટેના પેકેજિંગ પ્રોડક્ટ છે, અને જે આપણે ઓલ ઓવર ઇન્ડિયા અને એક્સપોર્ટ પણ કરીએ છીએ. ચોક્કસ. તો જે રીતના વાત કરવામાં આવે પ્લાસ્ટિક ઉદ્યોગ પણ એક મહત્વનો ઉદ્યોગ ગણવામાં આવે છે ઓટો એન્જિનિયરિંગ સેક્ટરની અંદર, કેમ કે જે પ્લાસ્ટિક ટૂલ્સ જે અહીં બનાવવામાં આવે છે આ તમામ ટૂલ્સ છે તેનો ઉપયોગ છે તે એન્જિનિયરિંગ ઉદ્યોગ જેમ કે CNC VMC ઉદ્યોગ છે આ તમામ ઉદ્યોગોની અંદર અહીંથી એક્સપોર્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ આ જે રો મટીરિયલ છે તેમાંથી જે ફિનિશ પ્રોડક્ટ છે તે અહીં બનાવવામાં આવે છે. મહત્વનું છે કે જે રીતના આ પ્લાસ્ટિક ઉદ્યોગ છે તે પણ એક ભાગ અત્યારે બની ચૂક્યો છે. રાજકોટમાં પ્લાસ્ટિક ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં આવેલો છે ત્યારે કહી શકાય કે આ તમામ ઉદ્યોગો એકસાથે સંકળાયેલા છે અને ખૂબ જ વિશાળ પ્રમાણમાં રાજકોટની અંદર આ પ્રકારના ઉદ્યોગો પણ આવેલા છે. વીટીવીની આજની સફરમાં આપણે રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું અને તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી. વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં આજે આપણે જાણ્યું કે રાજકોટની અંદર જે ઉદ્યોગો આવેલા છે તેમાં જે એન્જિનિયરિંગ ઉદ્યોગ છે તે શા માટે આટલો વિશાળ ઉદ્યોગ છે, કેટલા લોકો તેની સાથે જોડાયેલા છે, નાના ઉદ્યોગ હોય કે મોટા ઉદ્યોગ હોય આ તમામ જે ઉદ્યોગો છે તેમાં હજારોની સંખ્યામાં જે કર્મચારીઓ છે, જે વેપારીઓ છે, તમામ લોકો કામ કરે છે, પોતાની રોજગારી મેળવે છે. સાથોસાથ રાજકોટની જો વાત કરવામાં આવે તો 5,000થી પણ વધુ એન્જિનિયરિંગ ઉદ્યોગો છે તે આવેલા છે અને આ તમામ ઉદ્યોગો છે તે ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા છે, ચાહે તે જોબ વર્કની રીતે હોય અથવા તો કોઈ મોટા ઉદ્યોગો હોય. મહત્વનું એ પણ છે કે હાલ જો વાત કરવામાં આવે તો આ ઉદ્યોગની અંદર ક્યાંક ને ક્યાંક જે મંદીની અસર છે તે વર્તાઈ રહી છે. વેપારીઓ પણ ફરિયાદ કરી રહ્યા છે, જે કામ કરવાના જે કલાકો હોય તેમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ઘટાડો આવી રહ્યો છે. પરંતુ હાલ વેપારીઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે ટૂંક સમયની અંદર આ મંદી પણ દૂર થશે અને જે રીતના પહેલાં જે ધમધમતા ઉદ્યોગો હતા રાજકોટ એન્જિનિયરિંગના કે જે સમગ્ર દેશ અને વિશ્વની ઓળખમાં સમા બની ચૂક્યા છે તે ફરી એક વખત પોતાના પગ ઉપર ઊભા થઈ અને ફરી એક વખત આ જ પ્રકારના જે ઉદ્યોગો છે તે ફરી એક વખત સ્થાપિત થશે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર સૌથી મોટું કહી શકાય કે જો ઓટો એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ યુનિટ એટલે કે રાજકોટના જે ઉદ્યોગો છે તે ફરી એક વખત ધમધમતા થશે તેવું હાલ લાગી રહ્યું છે. કેમેરા પર્સન જય ભીંડે સાથે ગૌતમ બેડા, વીટીવી રાજકોટ.